મેડમ, કોઈ કન્ટ્રીમાં વહેલું જવાય કે તમે કહો છો? તમે કેનેડા જ ફિક્સ કરી દેવો. કેનેડા જવું છે. કેનેડા જવાના કેટલા રૂપિયા થશે? કેનેડા જવાનું એમ તો કોલેજની ફી, રહેવાનું ને જમવાનું સાથે 25-1 લાખ માં પતી જાય ખરું. હાય હાય, 25 લાખ રૂપિયા! તમને છે મરઘી ને ઉડી ખવડા ચાલે, રેંગણા બટાકા ખવડાવી દીધો ને સાહેબ? તા રેલવે સ્ટેશન પર ઉડાય મુખે ટો ચાલે, પણ તમે પૈસા થોડા ઓછા કરો. આવા દિવસ અમારે કંપની સાથે નહીં આવે. અમારી કંપનીનું વીઆઈપી ખાવાનું, વીઆઈપી રહેવાનું. અમારા કંપની સાથે જોડ્યા પછી તમારે કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. સાહેબ, અમે થોડું ડિસ્કસ કરી લઈએ. હાવ આર યુ સર? આઈ ફાઇન, હાવ આર યુ? આર યુ ઓકે? ઓકે. સાહેબ, તમે જો મને અમેરિકા મોકલેલો ને, પણ ગ્રીન વિઝા આપી દીધી ને, ત્યાં જો તમારી સુવિધા ને, ત્યાં રોજ ના હારું હારું ખાવાનું, મને તો બહુ મજા આવી ગઈ. તમે આવલો ફેમિલી લેવા આવું ને પાછા ચાલો મારો ફેમિલી લઈને. આ તમારું જ એક નાનું ગિફ્ટ લઈને આવેલો. થેન્ક યુ. હે, થેન્ક યુ ભાઈ. આ તો બહુ ભારી ઓફિસ વાળા લાગે છે. આપણે કેનેડા નું ફિક્સ કરી દે, પૈસા આપી દે. હા, કરી દે. વેલું કરો ભાઈ. એ પૈસા જમા કરાયા. સર, આ પૈસા જમા કરી લો અને અમારી ટિકિટ ને એવું ક્યારે મળશે અમને? તમે આજે પૈસા જમા કરાવી દે એટલે 15 દિવસ ના સામાન લઈને મુંબઈ આવી જાવ. ઠીક છે સર. હા મેડમ. ભાઈઓ, એક કામ કરીએ, આપણે ઓડીમાં જાય. ને ભાઈ, મોટો પેલી મહેન્દ્ર વાર જુએ. ભાઈ, મેં તો BMW માં જવાનો. અરે ભાઈ, આપણે બધા એક જ હરખી ગાડીમાં જાય ને, તો આપણો એરપોર્ટ પણ વર્ક પણ હે. ભાઈ, તારી વાત તો સાચી હે. એક હરખી ગાડી છે, પેલી 4 બંગડી વાળી ઓડી કરી દે, મજા આવે. ચાલે ભાઈ. મેડમ, અમારે બધા એક જ સરખી ગાડીમાં જવાનું છે, એટલે તમે 4 બંગડી વાળી ઓડિટ કરી દેજો. ઓકે, થેન્ક યુ. ભાઈ, પેલા બકરા ફૈસા કે નહીં? ભાઈ, તારે તો હું એક્ટી ખોટી હું આ તો વાત તો મેં વિચારમાં પડી ગયો કે આ કયો ફોરેનર આવ્યો. હે ભાઈ, આપણો 4-5 કરોડ નું કામ થઈ ગયું. ચાલો વસ્તુ બોટલા પેક કરો ને ભાગો. અહીંયા માફ કરશે.